જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 252 કેસ નોંધાતા ફફડાટ થયો છે. કોરોના સંક્રમણમાં ભયંકર હદે વધારો જોવા મળતા આરોગ્ય તંત્રના તમામ પ્રયાસો વામણા સાબિત થઈ રહ્યા છે. પ્રતિબંધો વધારવા છતાં કોરોના સંક્રમણમાં વધારો જ થતો જોવા મળતા જામનગરમાં પણ કોરોનાની ત્રીજી લહેરનો આરંભ થઈ જ ચૂક્યો છે એમ સ્વીકારવું રહ્યું. આજે જામનગર શહેર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં વધુ 102 કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં કુલ 354 કેસ નોંધાયા છે. ઓમિક્રોનના આગમન પછી શરૂ થયેલી ત્રીજી લહેર અનુમાન અનુસાર જ આ પૂર્વેની બંને લહેર કરતાં વધુ સંક્રામક છે, પરંતુ મોટાભાગના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી પડી રહી એ રાહતરૂપ બાબત છે. જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં કાર્યરત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના પ્રદૂષણ મુદ્દે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આજે જામનગરની સામાન્ય સભામાં પણ વિપક્ષે આ મુદ્દે આક્રમક અભિગમ સાથે રજૂઆતો કરી હતી. કોર્પોરેટર રચનાબેન નંદાણીયા પોતાના ચહેરા ઉપર સૂત્રો લખીને આવ્યા હતા. આ અનોખો વિરોધ ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. સભા પૂરી થયા પછી રચનાબેન સહિતના વિપક્ષી આગેવાનો તથા સ્થાનિક મહિલાઓએ મેયરની કારને આંતરી હતી. મેયરનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવતા થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. વેસ્ટ ટુ એનર્જી કંપની જે બહુ સારો પ્રોજેક્ટ છે, અમને ખુદને આ પ્રોજેક્ટ ગમે છે, પણ રહેણાંક વિસ્તારમાં નાખી છે એટલે અમને આ કંપનીનો વિરોધ છે. એટલા માટે અમે કમિશનર કલેક્ટરશ્રીને આવેદન આપ્યું, પણ કોઈ જાતનો પોઝિટિવ રિપ્લે નથી આવ્યો. એટલે આજે બોર્ડમાં અમે રજૂઆત કરવા આવ્યા છીએ. એટલા માટે અમે આ બધા સ્લોગન લખ્યા છે કે ભાઈ મોદી સરકાર સાથે જે અધિકારીઓએ છંછેડા કર્યા છે એ અધિકારીઓને સજા થવી જોઈએ, અને એની સાથે પબ્લિકની સાથે છંછેડા કર્યા છે, પબ્લિકના આરોગ્યને લઈને છંછેડા કર્યા છે. એટલા માટે આજે બોર્ડમાં અમને મેયરશ્રી પાસે અને બોર્ડમાં અમને આશા છે કે અમારા પ્રશ્નનો નિવારણ થશે. એટલા માટે બોર્ડમાં રજૂઆત કરવા માટે થઈને આ સ્લોગન લખ્યા છે અને આ બધા બહેનો આવ્યા છે કે અમને શું ન્યાય મળે છે એ સાંભળવા માટે. આગામી સમય ઇલેક્ટ્રિક યુગ છે. ઇલેક્ટ્રિક સ્કૂટર અને ફોર વ્હીલર વધુ ને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગને પગલે પ્રદૂષણને ડામવા પણ ભવિષ્યમાં ઈ વાહનોનો મહત્તમ ઉપયોગ થવાનો છે. દેશના મહાનગરોમાં ઇલેક્ટ્રિક રિક્ષા પણ લોકપ્રિય થઈ છે. જામનગરના માર્ગો ઉપર પણ હવે ઇલેક્ટ્રિક રિક્ષા દોડતી જોવા મળશે. ગોલ્ફ કાર જેવી ઈ રિક્ષાઓ ઘણા સમયથી જોવા મળે છે, પરંતુ ડીઝલ અને ગેસની રિક્ષાના મોડલની જ ઇલેક્ટ્રિક રિક્ષા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ જામનગરમાં આવી છે. જામનગરના રિક્ષા ચાલક ધર્મેન્દ્રભાઈ સુંબળે રાજકોટથી ઈ રિક્ષાની ખરીદી કરી છે. જામનગરમાં પેલે આમ તો સૌરાષ્ટ્રમાં પેલે પણ જામનગરમાં પેલે રિક્ષાને બહુ કમ્ફર્ટેબલ આપી, એ બહુ સરસ કામકાજ બહુ સારું છે. મહેન્દ્રા કંપનીની જે રિક્ષા અને ચલાવવામાં બહુ સીટિંગ ને બધું સારું છે એનું, અને પિકઅપ એ બહુ સરસ છે. અને એવરેજ એટલે કે રેન્જની વાત કરીએ તો એની શું રેન્જ? એની 3 કલાક અને 50 મિનિટ ચાર્જ કરવાની અને 130 કિલોમીટર ચાલે. ઇલેક્ટ્રિક રિક્ષા બહુ સસ્તી પડે છે, 50 પૈસા કિલોમીટર પડે છે.